સંસદમાં INDIA ઇન્ડિયા નામનો વિપક્ષ છે એ મણિપુર મામલે અવિશ્વાસ પ્રસ્તાવ લઈ અને આવ્યો કે તમે દેશ ચલાવવા માટે સક્ષમ નથી, સિંહાસન ખાલી કરો। થોડા દિવસ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહી પણ શરૂ થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મામલે સ્પષ્ટતા આપવાના છે। આ બધાની વચ્ચે કેન્દ્રબિંદુ છે મણિપુર, કારણ કે મણિપુર મહિનાઓથી ભડકે બળી રહ્યું છે। જે મણિપુરના મુદ્દા પર અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવવામાં આવ્યો છે તે મણિપુર મામલે સંસદમાં વાત જ નથી કરવામાં આવી રહી। નેતાઓથી લઈ પત્રકારો એક જ દિશામાં દોટ મૂકી છે કે સંસદ ગૃહમાં ઓફલાઈન કેસ કેમ આપવામાં આવી। ટ્વિટર નામની એપ્લિકેશન છે, એના પર તો હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે ફ્લાઇંગ કેસ। આ બધામાં દેશનો એ નાગરિક મતાધિકારના જોરે જે સરકાર બનાવે છે તે સવાલ પૂછી રહ્યો છે કે મણિપુર મામલે અમને ક્યારે સાંભળવા મળશે, આ બધું તો કચરો છે। વિસ્તારથી વાત કરીએ। નમસ્કાર, જમાવટ સાથે હું સમીર। મોહબ્બતની દુકાનની જે ફ્લાઇંગ કેસ છે એમને મામલે પત્રકાર કૃષ્ણકાંત પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધીએ આખા ભાષણ દરમિયાન જે ભાષણ આપ્યું એમાં ભાજપાઈ નેતાઓ હોબાળો કરી રહ્યા હતા, તેમને ચીડવી રહ્યા હતા। ભાષણ પૂરું થઈ ગયું પછી ગલીના ગુંડાની જેમ હોબાળો ચાલુ કરી દેવામાં આવ્યો। જવાબમાં રાહુલ ગાંધીએ હસી અને ફ્લાઇંગ કિસ આપી, આમાં અભદ્ર શું છે? જો કે આ જ ઘટના પર સ્વાતિ દીક્ષિત કહી રહ્યા છે કે આ વિડીયો જુઓ જેમાં સ્મૃતિ ઈરાની કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ મહિલા મંત્રી અને તેમને ફ્લાઇંગ કિસ આપી છે। ત્યાં કોઈ ફ્રેમમાં મહિલા નજર નથી આવી રહી। રાહુલ ગાંધી સીધા ઓમ બિરલા સામે જોઈ રહ્યા છે। કેમ સ્મૃતિ ઈરાની કેમ? મેજર સુરેન્દ્ર પુનિયા કહી રહ્યા છે કે રાજકુમાર રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઇંગ કિસ આપી। ભાઈ બસ કરો, આ ભારતની સંસદ છે, થાઈલેન્ડનો દરિયો કિનારો નહીં। જો કે બીજી બાજુ ગૌતમ મેંગલે આ વિડીયો પર કહી રહ્યા છે કે વિડીયો સંસદ ગૃહનો છે જેમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી એક ઇશારો કરી રહ્યા છે જે ફ્લાઇંગ કિસ પણ હોઈ શકે છે। ત્યારે જે જમણી બાજુ જોઈ રહ્યા છે જ્યારે આ પ્રકૃતિ તે કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કોઈ જ મહિલા હતી નહીં જ્યાં ઇશારો કરવામાં આવી રહ્યો છે। અભિષેક ગોયલ આ મુદ્દા પર કહી રહ્યા છે કે એવું લાગી રહ્યું છે કે 10મા ધોરણમાં સ્મૃતિ ઈરાનીએ રિફ્લેક્શન અને રિફ્રેક્શન પ્રકરણ ભણવાનું ભૂલી ગયા છે। પ્રાંચી નામના ટ્વિટર યુઝર કહી રહ્યા છે કે પહેલા આંખ મારી, પછી બાથ ભીડી, પછી ફ્લાઇંગ કિસ કરી, શું શું જોવું પડી રહ્યું છે। અવિનાશ નામના વ્યક્તિ તો ગણિત સમજાવવા બેસી ગયા છે। તેમણે કહ્યું છે કે આ પૂરેપૂરો 90 અંશનો ખૂણો છે, તે અહીંથી ત્યાં કિસ કેવી રીતના પહોંચી? પહેલા તો કિસ સ્પીકર પાસે પહોંચી અને પછી ત્યાંથી સત્તા પક્ષના વ્યક્તિ જેણે વિશેષ વ્યક્તિએ પકડી લીધી। આ છેલ્લી ટ્વીટથી અમારે આ વિડીયોનો અંત કરવો છે, કારણ કે એ સચિન બોરડેની ટ્વીટ છે જેમાં જે કહી રહ્યા છે એ બહુ મુદ્દાની વાત છે। જેણે સ્પષ્ટ કહ્યું છે કે સંસદમાં આજે જોરદાર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે, જો કે નીચે એમણે ફોટો મૂક્યો છે, ફોટોની અંદર ટ્રેન્ડ જે વસ્તુઓ થઈ રહી છે દેખાડવામાં આવી રહી છે, જેમાં મણિપુર એકચ્યુઅલી હોવું જોઈએ એની જગ્યાએ ફ્લાઇંગ કિસ, સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી ટ્રેન્ડ થઈ રહ્યા છે। જો કે લોકો એ ત્રણેયને સાંભળવા નથી પહોંચ્યા ત્યાં, સંસદ ટીવી એટલા માટે નથી જોતા, એ મણિપુર મામલે સાંભળવા આતુર છે। જોઈએ હવે પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં શું કહેવાના છે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। ધન્યવાદ।